શું નાની ઉંમરે તમારા વાળ સફેદ થતા જાય છે અથવા તો તમને વાળ સફેદ થવાની ગતિમાં ખૂબ જ વધારો જોવા મળે છે, અકાળે વાળ ખરવા લાગે છે, વાળના પ્રશ્નો ઊભા થાય છે, તો એક એવું ફળ છે કે જે લાંબા સમયે તમારા સફેદ થઈ ગયેલા વાળને કાળા કરી શકે છે, એ પણ કોઈ પણ પ્રકારના હેર કલર કે હેર ડાય વગર. તો આજે આપણે વિડીયો મારફતે સરસ મજાની વાતો કરવાની છે. હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ, જય ધન્વંતરી. મિત્રો, નાની ઉંમરે વાળ સફેદ થવા એ અત્યારની જનરેશનનો કોમન પ્રશ્ન થતો જાય છે, કારણ કે તેના વિચારો, તે ફાસ્ટ સમય, આધુનિકતા, એનું ખાણીપીણી, એની માનસિક વ્યથાઓ, માનસિક ચિંતાઓ, સ્ટ્રેસ, આ બધું એમાં ભાગ ભજવે છે. ફાસ્ટફૂડ, જંક ફૂડ, વિરુદ્ધ આહાર, આ બધું જ એમાં ભાગ ભજવે છે. તે તેના વાયુ, પિત્ત અને કફના તે ત્રિદોષને જાળવી નથી શકતો, તે તેના કેલ્શિયમને જાળવી નથી શકતો, તે નાની ઉંમરે કેલ્શિયમ ઘટવાના, વિટામિન ડી ઘટવાના મુદ્દાઓ પણ સામે આવી રહ્યા છે. આવા સમયે આ બધા જરૂરી પોષક તત્વો શરીરમાં ઘટે ને ત્યારે અનેક પ્રકારના બીજા રોગો ઊભા થાય. એમાંનો એક રોગ છે વાળ સફેદ થવા. એ પણ નાની ઉંમરે, મોટી ઉંમરે થાય એ સ્વાભાવિક બાબત છે, પરંતુ નાની ઉંમરે વાળ સફેદ થવા લાગ્યા છે, આનું નિરાકરણ થવું જોઈએ. કારણ કે અત્યારની જનરેશન જો અત્યારથી હેર કલર અને હેર ડાયનો પ્રયોગ કરશે તો એ પણ કાંઈ વધારે લાંબા સમય વાપરવાથી સારું નથી. એ અકુદરતીએ અકુદરતી અને કુદરતીએ કુદરતી, આ એક વસ્તુ તમે બરાબર તમારા મનમાં યાદ રાખજો કે જે કુદરતી વસ્તુ છે તે કુદરતી નેચરલ જ રહેવાની છે, પરંતુ અકુદરતી કોઈ પણ રંગ કે સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ કરશો તેની આજ નહીં તો કાલ એની સાઈડ ઇફેક્ટ બતાવવાની જ છે. તો એક એવું દિવ્ય ફળ છે કે જેનો ઉપયોગ કરવાથી તમારા સફેદ થઈ ગયેલા વાળ કાળા થઈ શકે છે. એમાં વિટામિન સી ભરપૂર માત્રામાં છે, તે એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે, અને આયુર્વેદના બહુ જ અગત્યના ચૂર્ણ બનાવવામાં આવે તેમાં એનો પ્રયોગ કરવામાં આવે છે. તો આનું નામ છે આંબળા. મિત્રો, આંબળાનો પ્રયોગ આયુર્વેદના કયા બે ચૂર્ણોમાં મુખ્ય થતો હોય છે? તો કે ત્રિફળા ચૂર્ણ અને રસાયણ ચૂર્ણ. તો તમે જોજો, મોસ્ટ ઓફ તમારા શરીરની સાફસફાઈ કરવી હોય, તમારે લાંબા સમય સુધી નિરોગી રહેવું હોય, હાડકાઓને નબળા ન પડવા દેવા હોય, શરીરમાં સ્ટેમિના શક્તિ જાળવવી હોય, શરીરમાં શારીરિક શક્તિ જાળવવી હોય, વિટામિન સી ન ઘટવા દેવું હોય, થાક ન લાગવા દેવો હોય, એન્ટીઓક્સિડન્ટ તત્વો ન ઘટવા દેવા હોય, તમારે અરુચિ, બેચેની, મંદાગ્નિ, કામ કરવાનો ઉત્સાહ ન ઘટવા દેવો હોય, તમારે કામ કરતાં કરતાં બગાસા ન આવવા દેવા હોય, તમારે આળસ ન ઉત્પન્ન શરીરમાં થવા દેવી હોય, તો તમારે તમારા શરીરમાં વિટામિન સી ન ઘટવા દેવું જોઈએ. અને આંબળા એ દિવ્ય ફળ છે, દિવ્ય વનસ્પતિ છે, તે તમારા શરીરના નાના મોટા અનેક રોગોને મટાડનાર છે. કારણ કે તમે ત્રિફળા ચૂર્ણના પણ ફાયદા જાણતા હશો, રસાયણ ચૂર્ણના પણ ફાયદા જાણતા હશો, તો એમાં આંબળા મુખ્ય ઘટક દ્રવ્ય છે. મિત્રો, આંબળા છે તે તમારા વાળને કાળા કરવામાં તમારી મદદ કરે છે, કારણ કે તે રસાયણ સ્વરૂપ છે. તે તમારા સૂક્ષ્મ નાના નાના રોગોને પણ મટાડે છે, કારણ કે મુખ્ય વિટામિન સીનું કામ શું છે કે ઇમ્યુનિટી તમારી વધારી આપે, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારી આપે. અને આ રોગ પ્રતિકારક શક્તિ તમારી વધે એટલે નાના મોટા અનેક રોગોની સામે લડવાની ક્ષમતા, એટલે કે આપણું શરીર સક્ષમ થાય, અને આપણું શરીર રોગો સામે લડવા માટે સક્ષમ થાય એટલે આપણી ઇમ્યુનિટી વધી જાય, અને આપણને જે નડતરરૂપ જે બેક્ટેરિયા છે એનો નાશ થાય, અને ઉપયોગી આપણી ઇમ્યુનિટી છે તે વધતી જાય. તો આપણી ક્યારેક ઇમ્યુનિટી નબળી હોય ત્યારે અનેક રોગો આપણા શરીરમાં પ્રવેશે, અનેક બેક્ટેરિયાનું સંક્રમણ થાય અને એ આપણા શરીરમાં ઘર કરી બેસે, પરંતુ એની સામે લડવા માટેના જે બેક્ટેરિયા હોય, ગુડ બેક્ટેરિયા, એને ક્રિએટ કરવા માટે આંબળા આપણી મદદ કરે છે. તો આંબળાનું સેવન કરવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ તો વધશે, સાથે સાથે તમારા સફેદ વાળ છે એ કાળા કરવા માટે તમારી મદદ કરશે. આંબળા એક એવો સ્ત્રોત છે મિત્રો કે એમાં વિટામિન સી ભરપૂર માત્રામાં છે, અને વિટામિન સી જે તમે લીંબુ પાણીમાંથી મેળવી શકો, આંબળામાંથી મેળવી શકો. આપણા ઋષિ મુનિઓ શા માટે કહે છે કે ચ્યવનપ્રાશનું સેવન કરવું જોઈએ, અને શિયાળામાં ખાસ ચ્યવનપ્રાશનું સેવન કરવું જોઈએ, કારણ કે વર્ષ દરમિયાનની નિરોગીતા તમારે કેળવવી હોય, આખા વર્ષ દરમિયાન બીમાર ન પડવું હોય તો શિયાળામાં ચ્યવનપ્રાશ ખાવું જોઈએ, અને ચ્યવનપ્રાશમાં મુખ્ય દ્રવ્ય છે આંબળા, અને સાથે બીજી અનેક વનસ્પતિઓ છે જેનું સેવન કરવાથી તમારા શરીરમાં
નાના મોટા કોઈ રોગ રહેતા નથી, શરીરમાં શારીરિક શક્તિ વધી જાય છે, સ્ટેમિના પાવર વધી જાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે, અને તમારા જે વાળ ખરવાના મુદ્દા છે, એકાળે વાળ ખરવા, સફેદ થઈ જવા, બરછટ થઈ જવા, આ બધા જ પ્રોબ્લેમમાંથી તમને મુક્તિ મળે છે. આની સાથે સાથે તમારા શરીરમાં કેલ્શિયમ ન ઘટવા દેતા, વિટામિન B12 ન ઘટવા દેતા, વિટામિન D ન ઘટવા દેતા, આ બધું તમારે ધ્યાન રાખવું પડશે. જરૂરી પોષક તત્વો તમારા શરીરમાં ન ઘટવા દેવા હોય તો તમારે સવારે ઉઠીને થોડુંક ચાલવું જોઈએ, 5-10 મિનિટ હંમેશા સૂર્યપ્રકાશ તમારે લોકોએ તમારી ચામડીને આપવાનો, શરીરને આપવાનો, કારણ કે વિટામિન D ઘટવા દેશે નહીં. અને વિટામિન D નહીં ઘટે તો વિટામિન D રિલેટેડ, ઘટવાને રિલેટેડ કોઈ રોગ ઉત્પન્ન થશે નહીં. તમારે કેલ્શિયમ ન ઘટવા દેવું હોય તો તમારે દૂધ અને દૂધમાંથી બનેલી વાનગીઓ ખાવાની, પરંતુ દૂધ હળદરવાળું પીવાનું, જેનાથી તમને શરીરમાં કોઈ ઇન્ફ્લામેશન હશે, સોજા હશે, કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલના મુદ્દા હશે, ચામડીના રોગો થયા હશે, બધું જ મટવા લાગશે. સાથે સાથે તમારું શરીરમાં કેલ્શિયમનો સ્ત્રોત પણ જાળવી રાખશે અને તમારા ખરતા વાળ છે ખાસ બંધ કરી દેશે, અને તમારા શરીરના જે વાળ સફેદ થવાના મુદ્દા છે એને પણ તે રોકવામાં તમારી મદદ કરી શકે છે મિત્રો. આની સાથે તમારે લીલા શાકભાજી ખાવાનું જોર રાખવાનું, કારણ કે લીલોતરી શાકભાજી ખાવાથી પણ તમારે વાળના જે પ્રોબ્લેમ છે તે ધીરે ધીરે ઓછા થવા લાગે છે અને વાળ સફેદ થતાં અટકી જાય છે, અને સફેદ વાળ છે તે કાળા થવામાં તમારી મદદ કરે છે. મિત્રો, તમારે વાયુ, પિત્ત અને કફ, તમારા ત્રિદોષનું બેલેન્સ જાળવી રાખવાનું છે. બરાબર ધ્યાન રાખજો, જો ત્રિદેશનું બેલેન્સ તમે જાળવી નહીં રાખો તો પણ તમારા વાળ અકાળે સફેદ થવા લાગે છે. પછી તમે ગમે એટલી હેર ડાય કે હેર કલર વાપરો તો જ તમારા વાળ કાળા થાય છે. કુદરતી રીતે તમારે વાળ કાળા કરવા હોય તો તમારે વાયુ, પિત્ત અને કફનું બેલેન્સ હંમેશા જાળવી રાખવું પડશે. જો તમને વાયુની પ્રકૃતિ હોય તો વાયુજન્ય ખોરાક બંધ કરી દેજો, પિત્તની પ્રકૃતિ હોય તો પિત્તજન્ય ખોરાક બંધ કરી દેજો, અને કફની પ્રકૃતિ હોય તો કફજન્ય ખોરાક બંધ કરી દેજો. આ બધું થોડુંક ધ્યાન રાખશો અને તમારા ત્રિદોષને જાળવશો, તમારે આંબળા જેવા જરૂરી ફળો અને એમાંથી બનેલું ચવનપ્રાશ, આવું ક્યાંક ને ક્યાંક તમે લોકો સેવન કરશો, આંબળાનું જ્યુસનું સેવન કરશો, આંબળાનો મુરબ્બો બને, આંબળા માટે ઘણા વ્યંજનો બને, ક્યાંક ને ક્યાંક રીતે તમારા શરીરને તમે આંબળા આપશો, વિટામિન C જરૂરી માત્રામાં મેળવી લેશો તો તમને ચોક્કસપણે આ વાળની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.